તારીખ 21/3/1994 કેલિફોર્નિયાના સાન ઓજે નગરમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન કેસેટ નંબર 5. સજ્જનો અને બહેનો, શ્રીમદ ભગવદ્ ગીતા વિશે કંઈક જાણવા સમજવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. કંઈક જાણવું, કંઈક સમજવું, એના પહેલાં ભગવદ્ ગીતાની જે પૃષ્ઠભૂમિ, પૂર્વભૂમિ, એનો છેલ્લા 4 પ્રવચનમાં કંઈક વિચાર કર્યો. આજે જે થોડીક વાત કરવાની છે એ થોડી અટપટી છે. અત્યાર સુધી જે વાત કરી એ લગભગ વ્યવહારિક હતી, ઐતિહાસિક હતી અને સરળ હતી. પણ હવે જે કંઈ કહેવું છે એ થોડું અટપટું છે. તમારે થોડી ધીરજથી, થોડી શાંતિથી વાતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલામાં પહેલો પ્રશ્ન એ છે, ખરેખર આવું કોઈ યુદ્ધ થયું હતું? ખરેખર પાંડવો અને કૌરવો જેવી કોઈ પ્રજા હતી? આ ઇતિહાસ છે કે મિથ છે? કારણ કે પુરાણોમાં, પ્રાચીન કાળમાં એવા ઘણા પાત્રો છે જેને માયથોલોજીમાં મૂકવામાં આવે છે. આ બધા પાત્રો છે એ ખરેખર કોઈ ઐતિહાસિક પૃષ્ઠભૂમિના પાત્રો છે કે પછી કોઈ મહાકાવ્યના પાત્રો છે? કોઈ મહાકવિ હોય ને મહાકાવ્ય રચવા બેઠો હોય, એ પાત્રોની ગૂંથણી કરે, એને બધા પાત્રો જોઈએ. એકલા રામથી રામાયણ ના રચાય અને એકલા રાવણથી પણ રામાયણ રચાય નહીં. જો રામ હોય, જો નાયક હોય, તો સામે ખલનાયક રાખવો જ જોઈએ. ધીરોદાત્ત નાયક ન હોય અને નિમ્ન પ્રકારનો ખલનાયક ન હોય તો મહાકાવ્યમાં જે રસની નિષ્પત્તિ થવી જોઈએ એ રસની નિષ્પત્તિ ન થઈ શકે. એટલે જે ભગવદ્ ગીતા આપણે કંઈક બે શબ્દોનો વિચાર કરવાનો છે એના વિશે થોડી બીજી વાત કરવાની છે. વાતની શરૂઆત અહીંથી કરીએ. શંતનુ નામનો એક રાજા છે અને આ રાજા ગંગાજીને પરણે છે. ગંગા નદી છે અને અહીંયા જ પ્રશ્ન ઊભો થયો, નદીને પરણાય ખરું? કોઈ રિવરને માણસ પરણે ખરો? તરત જ તમારી બુદ્ધિને એક બ્રેક લાગશે. તમે માત્ર પરંપરાવાદી હોવ તો ઘરેણની વાતો મગજમાં બેસી ગઈ હોય એ વાત જુદી છે. પણ કોઈ ગોરો માણસ તમને પ્રશ્ન પૂછે, જો સંતનો રાજા નદીને પરણ્યો તો તું એ નદીને પરણને, શું જવાબ આપશો? નદી તો એક વહેતું પાણી છે, કિલકિલ કિલ કલકલાટ કરતું એક વહેતું પાણી છે. આપણે એમાં એક મૂર્તિનો આકાર કર્યો, એક દેવીનો આકાર કર્યો, દેવીની કલ્પના કરી. કલ્પના કરી એટલું જ નહીં, એને માતા માની, ગંગા માતા, એને માતૃરૂપ આપ્યું. હિન્દુઇઝમમાં પ્રકૃતિના પ્રત્યે આ ભાવ રહ્યો, દૈવી ભાવ રહ્યો છે. એટલે પૃથ્વીને માતા કહી, સૂર્યને દેવ કયો, ચંદ્રને દેવ કયો. એવી કોઈ વસ્તુ નથી જેમાં દેવત્વનો આરોપ ન કરવામાં આવ્યો હોય. જળ દેવ છે, અગ્નિદેવ છે. ભૂલ ક્યાં થઈ ગઈ
કે આ દેવોમાં જ આપણે અટકી ગયા. દેવોના ઉપર એક મહાદેવ છે, દેવોના ઉપર પણ જે છે, પ્રકૃતિના ઉપર પણ જે છે એ પરમેશ્વર છે. આપણા પ્રાચીન કાળના જે ઋષિઓ છે એ પ્રકૃતિના પ્રશંસક છે. પ્રકૃતિની પૂજા અને પ્રકૃતિની પ્રશંસા આ બે અલગ વસ્તુઓ છે. સંતનું રાજા છે. હવે સંતનું રાજા ગંગાજીને જોઈને મુગ્ધ થઈ ગયા, પરણવાનો પ્રસ્તાવ રાખ્યો અને બીજી નવાઈ શરૂ થઈ. ગંગાજીએ પ્રસ્તાવ રાખ્યો, મારા બાળકોનું શું કરવું એ મારી જવાબદારી છે, તમારે વચ્ચે નહીં આવવાનું. અને સંતનું એટલા મોટા મોહમાં છે, એણે કહી દીધું તારે જે કરવું હોય એ કરજે, પણ તું મારી સાથે પરણ. તમે માનો કે ના માનો, અમુક ઉંમરે, અમુક સમયે, અમુક પરિસ્થિતિમાં માણસના અંદર જોરથી આવેગો આવતા હોય છે, મને પરણાવો, મને પરણાવો, મને પરણાવો, મને પરણાવો. અને પછી એટલો આંધળો થતો હોય છે, એટલો આંધળો થતો હોય છે કે નથી પાત્ર જોતો, નથી કુપાત્ર જોતો, નથી કોઈ બીજી વ્યવસ્થાનો વિચાર કરતો, નથી ભવિષ્યનો વિચાર કરતો. અને એટલે પશુઓ અને માણસ આ બંનેના વચ્ચે એક બહુ મોટું અંતર છે. પશુઓનો સંબંધ છે માત્ર પ્રજા ઉત્પન્ન કરવા પૂરતો ક્ષણિક સંબંધ છે. કુદરતે એક વંટોળિયો અંદર મૂકી દીધો અને વંટોળિયાના કારણે બે પશુઓ ભેગા થઈ ગયા, આગળ સૃષ્ટિ ચાલુ રહી, વાત પૂરી થઈ ગઈ. પણ માણસ છે એ માણસને આટલે સુધી જ અટકવાનું નથી, એ બંનેને સાથે રહેવાનું છે, સાથે જમવાનું છે, સાથે ગાડીમાં ફરવાનું છે. બાળકો છે, બાળકોના બાળકો છે, આર્થિક સમસ્યાઓ છે, શૈક્ષણિક સમસ્યાઓ છે, આ બધું સાથે છે. અને જો બધું સાથે છે તો આ કોઈ રમત નથી, આ કોઈ રમત નથી કે 5-10 મિનિટની રમત કોઈ કરી લે. આ જિંદગીનો સવાલ છે. અને જો જિંદગીનો સવાલ છે તો એ સવાલને તમે આવેગોમાં ઉકેલી ન શકો, શાંત પ્રક્રિયામાં ઉકેલી શકો. જ્યારે તમારા અંદર આંધી ચાલતી હોય, જ્યારે તમારા અંદર વંટોળિયા ઉઠતા હોય, ત્યારે તમે આ પ્રશ્નને ઉકેલી ન શકો. આ પ્રશ્નને ત્યારે ઉકેલી શકાય કે જ્યારે તમે વંટોળિયાથી મુક્ત થયા હો, આંધીઓથી મુક્ત થયા હો, ત્યારે તમે આ પ્રશ્નને ઉકેલી શકો. મહાભારત કે પુરાણોમાં જે ઘટનાઓ છે એ ઘટનાઓને તમે જોશો કે બે પ્રકારના સંબંધ થયેલા છે. એક વંટોળિયામાં થયેલા સંબંધો અને એક શાંતિથી થયેલા સંબંધો. જે વંટોળિયામાં થયેલા સંબંધો છે ને એ મોટાભાગે પાછળથી પસ્તાવો કરાવતા હોય છે, પાછળથી રડાવતા હોય છે. એક તમારું જુદું ટેમ્પરેચર ને પછી એ ટેમ્પરેચર ડાઉન થઈ જાય, એ સ્થિતિ આખી જુદી. એટલે ગંગા છે ને એને વંટોળિયો નથી, સંતનું ને વંટોળિયો છે. અને એક નિયમ છે કે બેમાંથી જેને આંધી હોય એ બીજાની શરતો સ્વીકાર કરે, અને બીજાની શરતો જે સ્વીકાર કરે એને હંમેશા પાછળથી પસ્તાવાનું હોય. ગંગાએ કહ્યું હું તને પરણું ખરી, પણ મારી એક શરત છે, મારા બાળકોનું શું કરવું એ જવાબદારી મારા ઉપર, તારે કંઈ લેવા દેવાની. ને સંતનુંએ કહ્યું મને બધું મંજૂર છે, તું હા પાડ એટલી વાર છે. અમારા એક સજ્જન હતા, મીઠાઈની દુકાન કરે, 60 વર્ષની ઉંમર થઈ ગઈ પણ એમના લગ્ન નહીં થઈ શકેલા. દેશમાં તો ઘણા પ્રશ્નો હતા, આજે છે, અમારે ચડોતરમાં આજે પણ છે. કારણ શું થયું કે ગ્રીન કાર્ડ અને રેશન કાર્ડ આ બે ભૂરતિયા. હવે આ ગ્રીન કાર્ડ વાળા છે એમણે રેશન કાર્ડ વાળાનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું. જેની પાસે ગ્રીન કાર્ડ હોય
એ શિંગોડા જેવો હોય ને, શિંગોડું જાણો છો, તે કોતરેલું, હા, શિંગોડા જેવો હોય તોય એના ભાવ આવે. કેવા ભાવ આવે? એક તરફ મૂર્તિઓ અને બીજી તરફ સોનું, એટલા ભાવ આવે. પણ જો રેશન કાર્ડ હોય તમારી પાસે અને તમે દેવના દીકરા હો, દેવ જેવા હો રૂપથી ગુણથી બધેથી, પણ એક તરફ મૂર્તિઓ ને બીજી તરફ માટી મૂકવાય કોઈ તૈયાર નહીં. ભાઈ સોનું ના મૂકો તો કઈ નહીં, માટી તો મૂકો. અનબેલેન્સ, અનબેલેન્સ. સમાજ છે એ સમાજના પ્રશ્નો, સ્ત્રી પુરુષોના પ્રશ્નો અનબેલેન્સથી ઉભા થતા હોય છે. અને અનબેલેન્સ કોઈ દિવસ કુદરતી નથી હોતું, કુદરતે તો બેલેન્સ બનાવેલું જ છે, માણસ અનબેલેન્સ બનાવતો હોય છે. અને અનબેલેન્સ સૌથી વધુ ક્યાં બનતું હોય છે? ઊંચી જ્ઞાતિઓમાં, નીચી જ્ઞાતિઓમાં નહીં. જ્યાં માણસ ઊંચી જ્ઞાતિમાં પહોંચ્યો નહીં કે આ બેલેન્સ બગડ્યું નહીં, અને જ્યાં આ બેલેન્સ બગડ્યું નહીં કે સમાજ સડ્યો નહીં, સમાજમાં સડો પેઠો નહીં. એટલે આ ભાઈના 60 વર્ષે પણ લગ્ન નહીં થઈ શકેલા. અને જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ એમ આંધીઓ વધતી ગઈ, તીવ્રતા વધતી ગઈ. હું તમને એક બીજી વાત કહું છું, જીવનના જે આ શારીરિક પ્રશ્નો છે ને, એ યુવાવસ્થા કરતા પણ વૃદ્ધાવસ્થાને બહુ સતાવનારા છે. યુવાવસ્થાને પાર કરવી બહુ કઠિન નથી, પણ વૃદ્ધાવસ્થાને પાર કરવી બહુ કઠિન છે. મારે આશ્રમમાં એક સંન્યાસી આવ્યા, મને કહે મહિનો આવી રહેવું છે, મને રહેવા દેશો? મેં કહું રોને ખુશીથી, કેટલી ઉંમર થઈ? મને કે 75 થઈ ગયા, 80 થવા આવ્યા હશે. ખુશીથી રો, પણ કે ના, મારે એકલાને નથી રહેવાનું, મારી પત્નીને રાખવાની છે. અરે, મેં કહ્યું ભાઈ તમે તો સંન્યાસી છો ને 80 વર્ષની વૃદ્ધાવસ્થા વાળા છો, તમારે વળી પત્ની ક્યાંથી? મને કે ના, હું તમને પૂરી વાત કહું, હું બ્રાહ્મણ છું, મને કે, અને ડોક્ટર હતો, અને સાથે સાથે યજમાન વૃત્તિ કરનારો ગોર પણ હતો. ગોર પદું કરું અને ડોક્ટર પણ કરું, એટલે મારા બધા સંબંધો સંપર્કો. મને 60 વર્ષની ઉંમરે સંન્યાસ લેવાની ઈચ્છા થઈ કે સંન્યાસી થવું, સંન્યાસી થવું, સંન્યાસી થવું. પણ ભય લાગે, બીક લાગે, ડર લાગે, એટલે મારે ત્યાં વૃદ્ધ પુરુષો આવે એમને એક દિવસ મેં પૂછવાનું મન નક્કી કર્યું. 70, 75, 75 વર્ષના એક વૃદ્ધ આવેલા, અમારા યજમાન અને દર્દી. મેં કહ્યું દાદા એક પ્રશ્ન પૂછું, પણ સાચો જવાબ આપો તો. કે પૂછો, અત્યારે તમારી સ્થિતિ કેવી છે? તમારી સ્થિતિ કેવી છે અત્યારે? અંદરથી શાંતિ છે? બધી ઈચ્છાઓ તૃપ્ત થઈ ગઈ છે? કોઈ ઉભરા નથી આવતા? કોઈ આંધીઓ નથી આવતી? એટલે એમણે કહ્યું, બહુ શાંતિથી ધીરજથી કહ્યું કે અત્યારે મારી સ્થિતિ કૂતરા જેવી છે, કૂતરા જેવી છે. એમ ભારતમાં એક બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ છે, લોકો સાચો જવાબ આપતા નથી અને સાચો જવાબ લોકો સાંભળવા તૈયાર નથી. એટલે કલ્પનાનું જગત ચાલે છે, કાલ્પનિક જગત. વાસ્તવિક જગત જુદું અને કાલ્પનિક જગત જુદું. અને વાસ્તવિક જગત અને કાલ્પનિક જગતનો મેળ નથી મળતો, એટલે આપણે એક બહુ મોટી વિડંબનામાં ઊભા થઈએ છીએ. આ ધોળિયા છે ને, એ જેવા છે એવા, પણ એક વાસ્તવિક જગતમાં ચાલે છે, એ કાલ્પનિક જગતમાં દોટો મૂકતા. 2-4 દિવસ થયા અને એક એમનાથી પણ વધારે વૃદ્ધ આવ્યા. મેં એમને પૂછ્યું કે દાદા સાચું કહેજો, તમારી સ્થિતિ અત્યારે કેવી છે? કૂતરા જેવી? ના ના, કૂતરા જેવી નહીં, તો હડકાયા કૂતરા જેવી, હડકાયા કૂતરા જેવી. મેં યુવાવસ્થા પાર કરી છે અને યુવાવસ્થાની મસ્તી જોઈ છે. ચાણક્યને લખવું પડ્યું છે, બહુ સુંદર વાક્ય લખ્યું છે,
ભોજ્યમ ભોગ શક્તિશ્ચ નાલ્પસ્ય તપસ ફલમ. જ્યારે વ્યક્તિની અંદર ભોગ ભોગવવાની શક્તિ હોય અને સામે ભોગો હોય, બહુ મોટું તપ કર્યું હોય તો આ બે ભેગા થાય. એક તરફ શક્તિ હોય તો પદાર્થ ના હોય, ને બીજી તરફ પદાર્થનો ઢગલો હોય તો શક્તિ ના હોય. ફ્રીજમાં ઘીની બરણી પડી છે પણ કોણ ખાય, લીવર ખરાબ થઈ ગયું છે, કાલ આ બરણી ઘી ખાશે કોણ? નોકરો ખાય, ચાકરો ખાય. શેઠિયાઓના નસીબમાં ઘી ના હોય, એમને તો મગનું પાણી જ પીવાનું હોય. મારા ઓળખીતા છે, એક મહાત્મા મને મળ્યા, મને કે પૈસાદાર માણસને તું ઓળખે છે? ના, આપણે શી જરૂર ઓળખવાની? પણ કે ના, તારે ઓળખવા હોય તો હું તને એક મીટર આપું એમ. મેં કહું કેવી રીતે, શું મીટર? જો જમવા બેસીએ, ચાર પાંચ દસ માણસો જમવા બેઠા હોય અને પેલી બહેન આવીને પાંચ પાંચ બે ચાર પાંચ પાંચ રોટલી મૂકી જાય અને હજુ રસોડામાં એ ના પહોંચી હોય અને થાળી પૂરી થઈ જાય ને આમ રસોડા સામે માણસ જોવે, તો તારે સમજી લેવાનો કે આ કોઈ મજૂર માણસ છે. વાહ. પછી કે ચારેક રોટલી આવે અને પછી આડા હાથ કરવા લાગે, બસ 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 હવે નહીં હવે નહીં, તો સમજી જવાનું કાં તો માસ્તર હશે ને કાં તો કોઈ ક્લાર્ક હશે. પછી મને કે જો ત્રણ રોટલી આવે અને ત્રણ રોટલી આડો હાથ કરવા માંડે, એટલે સમજી જવાનું કોઈ વ્યાપારી હોવો જોઈએ, ગાદી ઉપર બેઠનારો કોઈ વ્યાપાર કરનારો વ્યાપારી હોવો જોઈએ. પછી મને કે બે રોટલી આડો હાથ કરે એમ સમજી જવાનું કે આ લક્ષાધિપતિ માણસ હોવો જોઈએ. આંખ મીચીને નક્કી કરી લેવાનું કે લક્ષાધિપતિની તાકાત નહીં કે બીજી થી ત્રીજી રોટલી એ ખાઈ શકે. પછી મને કે એક જ રોટલી ખાય તો કરોડાધિપતિ સમજી લેવાનું, બસ એક જ રોટલી. અને મગનું પાણી પીને ખાલી જેમ તેમ, તો હવે એના ઉપર પછી જે સમજવું હોય. ભોજ્યમ ભોગ શક્તિશ્ચ નાલ્પસ્ય તપસ ફલમ. જેમ જેમ ક્ષમતા ઘટતી જાય એમ એમ આંધીઓ વધતી જાય, અને આંધી જ્યારે એની પરાકાષ્ઠાએ પહોંચે એટલે માણસ ગાંડો બને, વિહવળ બને, ગાંડો બને. આ મીઠાઈવાળા જે ભાઈ હતા, 60-62-65 વર્ષ થઈ ગયા અને એમનું કંઈ ઠેકાણું નહીં પડેલું, એટલે દરેક ગામમાં તમે જોજો બે પાંચ માણસો એવા હોય છે એ લોકોની નાળ પારખનારા હોય છે, લોકોની નસ પારખનારા, અને એમાંથી પોતાનો ફાયદો કાઢનારા હોય છે. જાય જઈને કે ફલાણી જગ્યાએ તમારી વાત ચાલે છે, હું થાય એવું છે એમ કે, અને જરાક આટલી વાત કરે એટલે તરત જ ઉઠાડીને અંદર લઈ જાય અને પેંડા બરફી જે હોય એ બધું ખવડાવે. પેલાને તો નાસ્તો જ કરવો હોય, કઈ થવા બવાનું હોય પણ એને નાસ્તો જ કરવાનો હોય. પણ આવું કેટલાક દિવસ ચાલ્યા પછી પેલાને ભાન થયું કે આ લોકો મને મૂર્ખ બનાવે છે, નાસ્તો કરી જાય છે ને કઈ મારી વાત તો કઈ થતી. પછી લોકો એને મજાકમાં પૂછે, કાકા પેલી વાત કેટલે સુધી પહોંચી, તમારું કંઈ આગળ ચાલ્યું? કે 50% તો નક્કી જ છે એમ કે, ખાલી 50% જ બાકી છે. એમ 50%? કા મૂર્તિયા પક્ષો તો નક્કી જ છે, ખાલી કન્યા પક્ષ જ તૈયાર કરવાનો છે. પગ ઘસી ઘસીને માણસ મરી ગયો. મેં એ માણસને મરતા જોયો, પગ ઘસી ઘસીને મરી ગયો. સમાજને જો શુદ્ધ રાખવો હોય તો અનબેલેન્સ ન રહેવું જોઈએ, બેલેન્સ રહેવું જોઈએ. અનબેલેન્સ છે એ સમાજમાં એક બહુ મોટી વિકૃતિ કરતું હોય છે. આ તરફ સંતનું છે ને, એ સંતનું ને એક આંધી આવેલી છે, અને ગંગાજી છે એ સામે શરતો રાખે છે. મારા બાળકો છે એમાં તમારે દખલ નહીં કરવાની, અને જો દખલ કરી તો પછી મારે ને તમારે કંઈ લેવા દેવા નહીં. મંજૂર, તૈયાર એમ, મંજૂર. રામાયણનો આ જ કિસ્સો છે ને, રામાયણમાં કઈ કઈ શરત મૂકી, કઈ કઈના બાપે શરત મૂકી, કેટલી અદભુત વાત છે. દશરથ શિકાર કરવા જાય છે અને સિંહને જોઈને બાણ મારે છે ને, સિંહ ઉછળીને કૂદીને પડે છે, ને જ્યાં જાય છે સિંહનો શિકાર લેવા માટે
ત્યાં એક તેજસ્વી યુવતી છે ને ઉભી છે, ખબરદાર જો સિંહને હાથ લગાવ્યો તો શિકાર મારો છે. દશરથ તમ જોતા જ રહી ગયા, હો આટલી તેજસ્વી કેવી રીતે તારો શિકાર છે. જો તમારું બાણ જુઓ પીઠ ઉપર વાગ્યું છે, મારું બાણ કાળજામાં વાગ્યું છે, મારા બાણથી સિંહ મરાયો છે. અને ખરેખર સાચી વાત નીકળી, કૈકેયીએ જે બાણ મારેલું એ કાળજામાં વાગેલું અને દશરથનું બાણ છે પીઠ ઉપર વાગેલું. અને દશરથના મનમાં એક તરત જ એક સંકલ્પ આવ્યો, આ સ્ત્રી જો મારી પત્ની થાય, એમાંથી જો કોઈ રાજકુમાર ઉત્પન્ન થાય તો કેટલો તેજસ્વી થાય, કેટલો શૂરવીર થાય, કેટલો બાહોશ થાય. પ્રસ્તાવ રાખી દીધો અને પ્રસ્તાવ રાખ્યો, એને પ્રસ્તાવ સ્વીકાર્ય કર્યો, પણ શરત મૂકી મારું જે સંતાન થશે એ ગાદી ઉપર બેસશે અને જેવી સ્થિતિ શાંતનુની એવી સ્થિતિ દશરથની. દશરથે કહ્યું બધું મંજૂર છે, મારે બે પત્નીઓ છે, હજુ સુધી કોઈ સંતાન જ નથી થયું, તારું સંતાન થાય તો હું એને ગાદી ઉપર બેસાડીશ. અહીંથી રામાયણ શરૂ થયું. એક પછી એક, એક પછી એક બાળકો થતા ગયા અને જેવું બાળક થાય એવું ગંગાજી ફેંકી દે પાણીમાં, જેવું બાળક થાય એવું ગંગાજી પાણીમાં ફેંકી દે. તમે વાંચજો મહાભારત. મોટી મુશ્કેલી એ છે કે લોકો કદી એના ઉડાણમાં જવાનો પ્રયત્ન નથી કરતા, કદી એવો વિચાર નથી કરતા કે ખરેખર ગંગા નામની નદી કોઈ પુરુષને પરણે ખરી, અને પરણે તો એને બાળકો થાય ખરા, અને જો એને બાળકો થાય તો જે ગંગાનું આદર્શ ચરિત્ર આપણી પાસે છે એ એટલી ક્રૂર હોય કે પોતાના બાળકોને પાણીમાં ફેંકી દે. બીજી કોઈ સ્ત્રી હોય તો કદાચ કંઈ કરે, પણ આ ગંગા આટલી પતિત પાવની નિર્મળ ગંગા, હજારોના પાપ ધોનારી ગંગા, અને એ પોતાનું જ બાળક ઉપાડીને પાણીમાં ફેંકી દે. પણ એક જ વાત લોકોની, હરી હરી મહારાજ થવા દો, બસ બહુ રહ પડે છે એમ કે થવા દો. અરે ભાઈ બધું બરાબર, પણ તું વિચાર તો કર. બહેનો કથા સાંભળવા જાય, પુરુષો હું, અને પછી કે આહા હા હા મહારાજે કઈ કથા કરી, કઈ કથા કરી, કઈ કથા કરી, કે બહુ મજા આવી. તો શું મજા આવી? મહારાજે આજ એક દાખલો આપ્યો કે એક દોશી છે ને, એના ઉંબરામાં બેઠી બેઠી સોયમાં દોરો પરોવતી હતી, આમ ઝીણી આંખ કરીને, અને એટલામાં એક ઊંટ છે ને દોડેલું દોડ્યું ને, તે દોડતું દોડતું જે આવ્યું ને માર્યો કૂદકો તે સોયના નાકામાંથી. કઈ કથા કરી, કઈ કથા કરી, કઈ, પણ કે બેન હજુ ઉભી રહે એમ કે, ઊંટ તો નીકળી ગયું પણ એનું પૂંછડું અટકી ગયું એમ કે, કઈ કથા કરી, કઈ કથા કરી. સાંભળનારે એવા અને સંભળાવનારે એવા, બંને એવા. કોઈએ વિચાર ન કર્યો કે જે સોયના નાકામાં દોરો નથી બરાબર જતો એમાં આખું ઊંટ કેવી રીતે પાર થઈ ગયું, અને થઈ ગયું તો થઈ ગયું, પૂંછડું કેવી રીતે અટકી ગયું, એવી શંકા ના કરાય. એ તો બધું થાય, એમ કથામાં બધું થાય. જ્યાં સુધી તમે તમારા તમારી પૌરાણિક કથાઓ અને કથાઓની અંદર રહેલી જે ડીપનેસ, ઊંડાણ, એ ઊંડાણને સ્પર્શવાનો પ્રયત્ન નહીં કરો, કદાચ ત્યાં સુધી તમે એના હાર્દને નહીં સમજી શકો અને તમારા બાળકોને નહીં સમજાવી શકો. તો આપણે પોતે ન સમજ્યા હોઈએ તો આપણા બાળકોને શું સમજાવી શકીએ? કાલે તમારું બાળક આવીને કહે છે કે આ તો રિવર છે, અને રિવર સાથે તો કંઈ લગ્ન થતું હશે? ભગવાન તુલસીને પરણ્યા, તુલસીને પરણ્યા, જે તુલસી સાથે, એ તો તુલસી તો છોડ છે, હવે એની સાથે તો, અને પરણ્યા તો પરણ્યા, પણ આ તો દર વર્ષે પરણવાનું, પાછું દર વર્ષે પાછું પરણવાનું. એટલે એક પછી એક બાળકો થતા ગયા, થતા ગયા. અંતે શંતનુ રાજા છે ને, એનું હૃદય કકડી ઉઠ્યું. એક બીજી વાત યાદ રાખજો, પ્રેમ છે, વાસના છે, એ ઉભરો છે, અને ઉભરો કદી સ્થિર ન હોય. આજે ગમે એટલો ઊંચા પોઈન્ટ ઉપર આવ્યો હોય, કાલે નીચે ઉતરવાનો જ છે. ભરતી પછી ઓટ આવવાની જ છે, અને ભરતી પછીની ઓટ જે છે ને, એ જીવનમાં બહુ દુઃખદાયી થતી હોય છે, બહુ દુઃખદાયી થતી હોય છે. અને ભરતીનો જેને આનંદ લીધો હોય, પછી ઓટના દિવસો આવે ત્યારે રડી રડીને મરી જાય. જે ઉભરો પહેલા દિવસે શંતનુને હતો
એ ધીરે 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 ગંગાનો મોહ ઉતરતો ગયો. કેવી સ્ત્રી છે, કેવી સ્ત્રી છે, કેવી માથ પનારે પડી ગઈ છે. અરે ભીત પનારે તો ત્યાં જ પાડી છે ને, એ તો નથી પડવાની, પણ ત્યાં જ આગ્રહ કરીને પાડી છે ને. હવે એના પ્રત્યે એને ઘૃણા થઈ રહી છે, અભાવ થઈ રહ્યો છે, કુભાવ થઈ રહ્યો છે. મારી વાત ઉપર વિશ્વાસ કરજો. તમારા સંબંધો આજે ગમે એટલા મજબૂત હોય, પણ જો એ સમજણના લેવલના નહીં હોય, માત્ર લાગણીના લેવલના હશે, તો કાલે એમાં ઓટ આવી શકે છે. હા, સમજણના લેવલના હશે તો તમે જિંદગી સુધી એને નિભાવી શકશો. લાગણીને કચરી નથી નાખવી, લાગણીને મારી નથી નાખવી, પણ લાગણીને સમજણનું મિક્સઅપ કરવાનું છે. જો એ બંને મિશ્રિત હશે તો તમારી લાગણી અને સમજણ બે તમને સુખ આપશે. હવે આ લાગણીઓ ઓસરી ગઈ કે આ કેવી ક્રૂર સ્ત્રી છે, મેં તો આવી સમજી નથી, આવું જાણી નથી, અને છોકરા મારા છોકરા ફેંકી દે છે, એને કંઈ વિચાર નથી આવતો. અંતે એક છોકરું ભીષ્મે પડાવી લીધું, નહીં ફેંકવા દઉં તને, ખબરદાર આ મારું છોકરું છે, હું તને નહીં ફેંકવા દઉં. અને ગંગાએ ખડખડાટ હસીને કહ્યું, બસ ત્યારે હવે આપણો સંબંધ શરતને યાદ કરો. મેં તમને કહ્યું હતું ને, જો વચ્ચે પડશો તો હું મારો ને તમારો સંબંધ પૂરો. ગંગાજી વિદાય, ચાલી દી. આ જે છોકરું રહી ગયું ને, એનું નામ છે ભીષ્મ, અને ગંગાનો પુત્ર હોવાથી એનું નામ છે ગાંગેય. જે ભીષ્મ આગળ જઈને ભીષ્મ પિતામહ બન્યા, ભીષ્મ પિતામહ. ધીરે 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 ભીષ્મ યુવાન થયા, અને આ સંતનું છે એ પ્રૌઢાવસ્થાએ પહોંચ્યા. પણ અંદરની જે વૃત્તિ છે એ વૃત્તિ શાંત ના થઈ, એ વૃત્તિ છે એ તૃપ્ત ના થઈ. અમારે ત્યાં ભાગવતની અંદર એક બહુ સરસ કથા આવે છે, બહુ સરસ કથા આવે, યયાતિ રાજાની. યયાતિ રાજા, આ બધી કથાઓ ભલે મિથ હોય, માયથોલોજી હોય કે ગમે તેવું, પણ એમાં છે આખા જીવનના રહસ્યો. આપણે નથી કહેતા છોકરાઓને, એક ચક્કો હતો, એક ચક્કી હતી, ચક્કો લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લાવી મગનો દાણો, એમ કરીને ખીચડી રાંધી. કો હવે ખરેખર ચક્કો કોઈ ચોખાનો દાણો અને કોઈ ચક્કી મગનો દાણો લાવેલી ખરી? તમે એના ઐતિહાસિક પક્ષને સત્ય સાબિત કરી શકો? પણ આ બાળકો માટે કથા છે, બાલાનામ સુખબોધાય, આ બાળકો માટે છે. બાળકને બહુ મજા આવે. પેલી ચક્કીની વાત કરો ને, કો હવે હવે તમે 60 વર્ષના થઈ ગયા અને તમે મને કહો મહારાજ કંઈક સંભળાવો ને, તો હું કહું કે એક ચક્કો હતો. હવે હવે 60 વર્ષની ઉંમરે હું તમને ચક્કાની વાત સંભળાવું તો તમને ગમે ખરી? પીરિયડ પૂરો થયો, એ સમય પૂરો થયો. તો હવે આજે હું તમને જે વાત સંભળાવું છું એ પેલા 3 વર્ષના છોકરાને સંભળાવવા બેસું તો એનો પીરિયડ નથી. યયાતિ રાજા છે ને, એણે ખૂબ ભોગો ભોગવ્યા, પુષ્કળ ભોગો ભોગવ્યા, પણ શરીર વૃદ્ધ થઈ ગયું, શરીર અશક્ત થઈ ગયું, અને અશક્તના કારણે એ મનમાં ને મનમાં દુઃખી થયા કરે, મનમાં ને મનમાં. નીતિકારે બહુ સુંદર એક શ્લોક લખ્યો છે, નચ ભોગતુમ નચ ત્યક્તુમ શક્નોતિ વિષયાંજરીમ અસ્થિની રસના દેવ જીવયા લેઢી કેવલમ. ઓહો, એક દાંત વિનાનો કૂતરો, જેના દાંત પડી ગયા છે એવો કૂતરો, એના હાથમાં આડકું આવ્યું. નચ ભોગતુમ નચ ત્યક્તુમ, નથી એ હાડકાને ખાઈ શકતો, નથી એ હાડકાને છોડી શકતો, જો છોડી દે તો સુખી થઈ જાય. તો શું કરે છે? પોતે એને ચાવે છે ને, પોતાના પેઢામાંથી જે લોહી નીકળે છે પોતાના જ પેઢાનું, એ પેલા હાડકાને ચોંટે છે. એટલે કૂતરો એમ સમજે છે કે હવે લોહી નીકળ્યો, હવે હવે આમાંથી રસ નીકળ્યો. અસ્થિની રસના દેવ જીવયા લેઢી કેવલ, જો એ છોડી દે તો સુખી થાય, પણ એ છોડી નથી શકતો. યયાતિની આ દશા થઈ, અને દશામાં એટલો દુઃખી રહે, એટલો દુઃખી રહે, એટલો દુઃખી રહે. એક બીજી વાત યાદ રાખજો, પ્રત્યેક ઘરમાં
એકાદ બે માણસો એવા હોય છે જે લોકોના ચહેરા વાંચી શકતા હોય છે, અને જે ઘરમાં ચહેરા વાંચી શકે એવા માણસો ન હોય એ ઘરનું આવી બન્યું. પતિ વિચારો ઉતરેલા ચહેરે આવ્યો હોય, સાંજે વાત ન કરતો હોય, સુઈ ગયો હોય, એટલે પત્ની સમજી જાય કઈ કે અંદર દુઃખ છે, એટલે પૂછે તમને શું દુઃખ છે, તમને કઈ તકલીફ છે, કઈ દુઃખ છે. ધીરે 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 એને આશ્વાસન આપી આપી આપીને એની વાત કઢાવે, અને પછી એને હિંમત આપે. એટલે કાર્યેશુ મંત્રી એવું લખ્યું છે મારે ત્યાં, સ્ત્રીની વ્યાખ્યા કરી છે જે મંત્રીની માફક સલાહ આપે. હવે કેટલીક સ્ત્રીઓ એવી હોય કે પેલો બિચારો હારીને થાકીને આવે એના પહેલા તેના નાક બોલતા હોય, ટેબલ ઉપર લખ્યું હોય ફ્રીજમાંથી કાઢીને ખાઈ લેજો. ચહેરા વાંચતા આવડતા હોય, અને જેને ચહેરા વાંચતા આવડે ને એ માણસ સમજી શકે કે આના અંદર કોઈ કોઈ દુઃખ થઈ રહ્યું છે, કોઈ હાસ્ય ચાલી રહ્યું છે, કોઈ વેદના ચાલી રહી છે. યાતીનો જુવાન પુત્ર, અને જુવાન પુત્રને થયું કે મારા બાપુ બહુ દુઃખી છે, બહુ દુઃખી છે, બહુ વેદના છે. એમણે કહ્યું બાપુ તમારા મનની વાત કરો, મને સાચી વાત કરો મને. એને કહ્યું બેટા વાત કહેવાય એવી નથી, અને કહું તોય તને કહેવાય એવી નથી. સમવયસ્ક મિત્ર હોય એને તો હજુ કહી શકાય, પણ કેટલીક વાતો એવી હોય કે જે તમે બાળકોને ન કહી શકો, અને બાળકોની કેટલીક વાતો એવી હોય કે જે એના માતા પિતાને ન કહી શકે. હા, તમારું લેવલ એવું હોય તો તમે કહી શકો, એવું લેવલ હોય તો. ના બાપુ, તમે કોઈ સંકોચ ન કરો, તમને જે દુઃખ હોય એ મને કહો. યાતીએ કહ્યું જો હું પ્રૌઢાવસ્થાએ પહોંચ્યો છું પણ મારી વાસનાઓ તૃપ્ત નથી થઈ, મારી વાસનાઓ મરી નથી, અને એના કારણે હું દુઃખી રહ્યા કરું છું. કોઈ ચિંતા ના કરો, હું તપ કરી શકું, હું તપ કરીશ. અને યાતીના છોકરાએ તપ કર્યું, અને તપની જ્યારે સિદ્ધિ પ્રાપ્ત થઈ તેને વરદાનમાં માગ્યું મારી યુવાવસ્થા મારા બાપુને મળે અને મારા બાપુની વૃદ્ધાવસ્થા મને મળે. બેયમાં લેવલ કોનું ઊંચું છે? ઘણા ઘરોમાં તમે જઈને જોજો, બાપના કરતા દીકરાનું લેવલ ઊંચું હોય. બાપ છે ને હડકાયા કૂતરા જેવો હોય, અને છોકરો છે એ દેવ જેવો હોય. બધા ઘરમાં નહીં પણ ઘણા ઘરોમાં તમે જઈને જોજો, અને એમાંથી મોટા પ્રોબ્લેમ ઉભા થાય, મોટા પ્રશ્નો ઉભા થાય. છોકરાએ કહ્યું મારી યુવાવસ્થા મારા બાપને આપી દો અને મને વૃદ્ધાવસ્થા આપો, હું તો યુવાનીમાં વૃદ્ધ થવા તૈયાર છું. અને ખરેખર બાપ યુવાન થયો, અને ફરી પાછું હતું એને એવું બધું ચાલુ થયું, ચાલુ થયું. પણ કેટલા દિવસ ફરી પાછી વૃદ્ધાવસ્થા આવી, ફરી વૃદ્ધાવસ્થા આવી, અને એની એ દુઃખ સ્થિતિ થઈ. ત્યારે શ્લોક લખ્યો છે, નજાતુ કામ કામાના મુપભોગ્યે ન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા અભિવર્ધ્યતે. કેટલાક અમર શ્લોકો છે આખી જિંદગીના નિચોડ રૂપે. હે ભાઈઓ, અહીંયા યાયતીનો શ્લોક છે, નજાતુ કામ કામાના મુપભોગ્યે ન શામ્યતિ. કોઈ અગ્નિ છે અને ધાક 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 અગ્નિ બળી રહ્યો છે, હવે તમે એને શાંત કરવા માગો અને તમે એમાં ઘી નાખો. જેમ જેમ ઘી નાખતા જાઓ અને એમ વિચાર કરો કે હમણાં શાંત થાય, હમી હમણાં શાંત થાય, તો એ કદી શાંત થવાનો. હવિષા કૃષ્ણ વર્તમે એવા ભૂય એવા અભિવર્ત્યતે. શંતનુની આ દશા થઈ, અને શંતનુના મનમાં પણ થયું કે મારે ફરી પરણવું પડશે. એક બીજી વાત યાદ રાખજો, ભારતમાં જે કલ્ચર છે, જે સંસ્કૃતિ છે, એ વન વે છે, ટુ વે નથી. આખી સંસ્કૃતિનો ભાર સ્ત્રીઓ ઉપર, પુરુષોને 5-10% થોડું ઘણું ઉપાડવાનું હોય તો હોય, બાકી બધું સ્ત્રીઓને ઉપાડવાનું. પુરુષ વિધુર થાય એટલે બધા ભેગા થઈને એને પરણાવો, એને પરણાવો, અને સ્ત્રીઓ પાછી પાછળ પડી જાય, એને પરણાવો, એને પરણાવો, એને પરણાવો. અરે ભાઈ, હજુ મહિનો નથી થયો, હજુ 2 મહિના નથી થયા, પણ બધા ભેગા થઈને એના પાછળ પડી જાય. એને ના પરણવું હોય તોય ફરજ પડે, અને સ્ત્રી વિધવા થાય તો, સ્ત્રી વિધવા થાય તો
એને પરણવું હોય તો એ લોકો પરણવા દે, કેમ વનવે થયું કે ન થયું, વિધવા થઈ, હવે તારે આખી જિંદગી માથું મોડાવીને રહેવાનું, કાં તો ચિતા ઉપર ચડી જવાનું. કોઈ રાજા રામ મોહન રાય પેદા થાય અને આ રિવાજને બંધ કરે, કોઈ શંકરાચાર્ય તો બંધ ના કર્યો, આ જે કર્યું એ તો સુધારકોએ કામ કર્યું. કેટલી ભૂંડી સ્થિતિ, કેટલી ભૂંડી દશા. તમે કોઈ વાર આ પ્રાચીન ઇતિહાસને વાંચજો, સાંભળજો. બંગાળ ને બંગાળના ઊંચા કુટુંબો, ગુજરાતમાં થતું, ગુજરાતમાં થતું, આખો ઇતિહાસ છે. અને એક 16 વર્ષની કન્યા એના 62 વર્ષના પતિને, મર્દાને ખોળામાં લઈને ચિતા ઉપર બેઠી છે. એ બ્રાહ્મણો બધા ચારે તરફ ઉભા છે. મારે નથી બળવું, મારે નથી થવું, દંડા લઈને ઉભા છે. જો બહાર નીકળે તો માથા ફોડી નાખો. કુલટા જે ઊંચા ઘરની કન્યા હોય એને તો સતી થવું જ પડે, જો એ પાછી પાની કરે તો એ કુલટા કહેવાય. અને અગ્નિદાહ થયો અને પહેલી ઝાડ એના શરીરમાં લાગીને ચીસ પાડી, અને ચીસ પાડી બધા લોકો ઉભા છે ધર્મનું રક્ષણ કરવા, સંસ્કૃતિનું રક્ષણ કરવા. બરાબર એ જ ટાઈમે એક અંગ્રેજ નીકળ્યો અને એણે જોયું કે એક સ્ત્રીને આ લોકો જબરજસ્તી સતી બનાવી રહ્યા છે. વાઘની માફક દોટ મૂકી, હાથ પકડ્યો અને ખેંચી લીધી નીચે અગ્નિમાંથી, અને ખેંચી લીધી એટલું જ નહીં, લઈને દોડ્યો એને લઈને, પેલી સ્ત્રીને છોકરીને લઈને. એટલે પેલા બધા જોતા રહી ગયા, જવા દો જવા દો જવા દો જવા દો, ખોટું ના લગાડશો. પણ આ આપણી એક ખાસિયત છે, પટેલની દીકરીને કોઈ પટેલ ભગાડી જાય ને તો માથા ફોડી નાખે, બ્રાહ્મણની દીકરીને કોઈ બ્રાહ્મણ ભગાડી જાય, ભગાડી જાય એટલે જરા ગોળ ઊંચો નીચો હોય, આગુ પાછું હોય, એને લઈ જાય તો માથા ફોડી નાખે. પણ કોઈ વિધર્મી ભગાડી જાય, જવા દે, બોલશો નહીં બોલશો નહીં, કઈ બોલશો નહીં, કેમ હવે બોલો ને માથા ફોડો ને, હવે હવે માથા ફોડો. એક અંગ્રેજ એ છોકરી સાથે પરણ્યો, એ છોકરી સાથે પરણ્યો. આવા તો કેટલા કિસ્સાઓ, અને એ બધા કિસ્સાઓ વર્ષોથી સદીઓથી થતા રહ્યા. કોઈને ન સૂચ્યું કે આ બંધ કરાવો, આ જુલમ છે, આ ધર્મના નામે અત્યાચાર છે. કોઈ તરફ દેવદાસીઓ થતી હોય અને છોકરીઓને મંદિરોમાં સેંકડો હજારોની સંખ્યાઓમાં દેવદાસીઓ વેશ્યાવૃત્તિ ધાર્મિક ક્ષેત્રનું થતું હોય, કોણે રોક્યું આ બધું, કેમ ના રોક્યું? રોક્યું તો કોણે રોક્યું, જે સુધારકો થયા એમણે, અને એમને તો માર ખાઈ ખાઈને રોક્યું. એટલે કલ્ચર છે ને એ ટુ વે હોવું જોઈએ, વન વે ના હોવું જોઈએ. અને જો વન વે હોય તો એ અન્યાય કરનારું થાય. એટલે પેલા સંતનું ઉપર દબાણ છે, એને એને પોતાની પણ ઈચ્છા છે. પણ સ્ત્રી જો વિધવા થઈ હોય અને નાની ઉંમરની હોય, વાત જ નહીં કરવાની. હમણાં 2-3 વર્ષો પહેલા અમારે ગામના નજીકમાં એક બીજું ગામ, અને ત્યાં એક સ્કૂલનું ઉદ્ઘાટન મને લઈ ગયા લોકો. બહુ સુંદર પ્રાથમિક શાળા, મોટી વિશાળ બનાવેલી. મેં કહ્યું કોણ ડોનર કોણ છે, અને જે ડોનર હોય એને સ્ટેજ ઉપર બેસાડો. એક ખાસ વાત હું તમને કહું છું, દાતાઓનું કદી અપમાન ના કરવું. જેણે પણ 2 પૈસા કોઈ હોલ માટે, કોઈ મંદિર માટે, કોઈ ફલાણા માટે, એની ટીકા ના કરવી, એની આલોચના ના કરવી, બને તો એનું સન્માન કરવું, કારણ કે એના દાનથી આ સારા કામ થાય છે. પણ લોકોને એક ખાસિયત હોય કે એ તો નામ માટે આપ્યું છે, તો તમે આપો ને તમારું નામ કરીએ, તમારી તકતી લગાવીએ, તમને કોણ ના પાડે છે? આપવું નથી, આપેલું જોઈ શકાતું નથી, અને પછી બેઠા 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 બળે છે ને બાળે છે, પોતે અંદર બળે છે અને બીજાને. હા બરાબર નહીં. મેં કોઈ ડોનર જે હોય એને સ્ટેજ ઉપર લાવો, આપણે એનું બહુમાન કરવું જોઈએ. એટલે મારા બહુ આગ્રહથી સ્ત્રીઓમાં બેઠેલી એક 22 વર્ષની દેવ જેવી કન્યા, સફેદ સાડી પહેરેલી અને એટલો સુંદર એનો ચહેરો, સાત્વિકતા, અને કે આ ડોનર છે. 22 વર્ષની આ કેવી રીતે ડોનર છે?
મેં એને પૂછ્યું, મેં કહું કેવી રીતે બેન 3 લાખ રૂપિયા આપ્યા? મને કે સ્વામીજી, પરણ્યાને 6 મહિના થયા અને અમે જતા હતા સુખી ઘરના, મારું પિયરે સુખી, મારું સાસરુએ સુખી, અમે સુખી ઘરના, અને એક્સિડન્ટ થઈ ગયો અને એક્સિડન્ટમાં મારો પતિ મરી ગયો, હું વિધવા થઈ. એનો વીમો હતો અને એ વીમો પાક્યો, એ પૈસા આવ્યા. મેં કહ્યું મારે એ પૈસા ના જોઈએ. તો એ પૈસાને શું કરવું? તમે જે ઠીક, ગામના લોકોને કહ્યું તમારે જે સારા કામમાં વાપરવા હોય એ વાપરી નાખો. એમાંથી એ 3 લાખના વીમામાંથી આ સ્કૂલ થઈ. કેટલી ઊંચી વૃત્તિ હશે એની, કેટલી ઊંચી ભાવના હશે. મેં એને કહ્યું બેન તારી ઉંમર કેટલી? મને કે 22 વર્ષ. મેં કહ્યું જો હું તારા બાપ જેવો છું, હું તને સલાહ આપું છું, 6 મહિના, 12 મહિના, વર્ષે, 2 વર્ષે તું લગ્ન કરી લેજે. તારી જિંદગી બહુ લાંબી છે અને ખેંચેલી ખેંચાશે નહીં, એટલે તું લગ્ન કરી લેજે. મને કે સ્વામીજી અમારી નાતમાં પુનર્લગ્ન ના થાય. મેં કહું જેની નાતમાં પુનર્લગ્ન નથી થતા એ જ નાતમાં મારે પુનર્લગ્ન કરાવવા છે. જ્યાં થતા હોય ત્યાં તો કોઈ પ્રશ્ન જ નથી, ત્યાં તો થાય જ છે, પણ જ્યાં નથી થતા ત્યાં મારે આ રિવાજ ચાલુ કરાવવાનો, એટલે મેં તને કહ્યું છે, તને હિંમત મળે એટલા માટે. મને કે બધું ખરું, પણ અમારું લેવલ એવું છે કે આવો વિચાર અમારાથી ના થઈ શકે. હવે એ એક્સિડન્ટમાં આ સ્ત્રી મરી ગઈ હોત ને પેલો પુરુષ જીવતો રહ્યો હોત તો અમારે ચડોતરમાં તો એક તરફ ચિતા બળતી હોય ને બીજી તરફ રૂપિયો અપાતો હોય. લોકો ઉતાવળા થયા હોત કે રૂપિયો આપો ને તો બીજો પહોંચી જશે પાછો, એમ જો ઉતાવળ કરો હો ને તો બીજો પહોંચી જશે. આને શું કહેવાય? આ 2-વે કલ્ચર ના કહેવાય, આ 1-વે કલ્ચર કહેવાય. અને નવાઈ એ છે કે આજે ઘણા સારા સારા ધાર્મિક પુરુષોએ વિધવાઓ લગ્ન ન કરે એનું સમર્થન કર્યું છે. વિધવાઓએ લગ્ન ન કરે આજે, આ તો ભૂતકાળની વાત નથી કરતો, કારણ કે ગ્રાહક છે, એમ કે એ ગ્રાહક છે, અને ગ્રાહક છે એટલે એને પછી વિધવા જ રહેવાનું, હું એમાં સંમત નથી. સંસ્કૃતિ 2-વે હોવી જોઈએ, અને 2-વે હશે તો જ એ સંસ્કૃતિ પરિણામ લક્ષી થશે. સંતનું છે, એ સંતનું ને પુનર્લગ્ન, ફરી લગ્ન કરવા છે, અને ફરી લગ્ન કરવા છે તો એક કન્યા મળી ગઈ, એક કન્યા મળી ગઈ. નામ જાણો છો એનું? એનું નામ છે મત્સ્યગંધા, માછીની દીકરી, માછીની દીકરી. જો આ રાજા છે અને પેલો ખારવો છે, અને ખારવાની દીકરી સાથે રાજા પરણે છે. કોઈ વાર વિચાર કર્યો ક્યાં ગોળ રહ્યો, ક્યાં જ્ઞાતિ જ્ઞાતિ પ્રથા ક્યાં રહી? પેલો તો ખારવો છે, અને ખારવો જેવો તેવો નથી. એણે શરત કરી કે મારી દીકરી હું તમને પરણાવું તો ખરો, પણ શરત એ છે કે મારી દીકરીના જે સંતાન થાય એ જ રાજગાદી ઉપર બેસે. અને સંતનું એ ફરી બીજી વાર શરત મંજૂર કરી કે હા ભાઈ હા, પણ કંઈ કરતા પરણાવો ને. કે ના એમ ના પરણાવું, તમે હા પાડો છો, પણ આ તમારો જુવાન દીકરો છે અને બહુ શક્તિશાળી છે, મારા છોકરાઓને ગાંઠશે નહીં, અને આ શક્તિશાળી છોકરો છે એ ગાદી ઉપર બેસી જશે, માટે એમ તમને ના પરણાવું. ત્યારે ભીષ્મે પ્રતિજ્ઞા કરી. આ ભીષ્મની પ્રતિજ્ઞાનું આ કારણ છે. એટલે ભીષ્મે કહ્યું કે જો આ મારા પિતાને તમે પરણાવતા હો તો હું પ્રતિજ્ઞા કરું છું કે હું આખી જિંદગી સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ, હું લગ્ન કરીશ, કારણ કે હું ના બેસું તો મારા છોકરા બેસે. એટલે આ બેનને ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય એટલા માટે હું લગ્ન જ નહીં કરું. આ મહાભારતની એક ઘટના છે. પછી શું થયું જરા થોડીક વાત કહીશ તમને. મત્સ્યગંધા કોણ છે? માછલીના પેટમાંથી નીકળેલી કન્યા, એની માં માછલી છે. કેટલીક વાતોની મર્યાદા છે એટલે બધી વાતો હું અહીં માઇક ઉપર ના કહી શકું, પણ જેને રસ હોય એને આ બધું જોઈ લેવાનું, અને જોઈને પછી મગજમાં વિચાર કરવાનો કે આ પોસિબલ છે કે ઇમ્પોસિબલ છે. પેલો ગરુડ પક્ષી છે ને ઉપરથી પડીઓ લઈને જઈ રહ્યો છે,
અને બીજું ગરુડ છે એમ સમજે છે કઈ ખાવાની વસ્તુ છે, જપા જપી થઈને પડ્યો પડ્યો નીચે, અને નીચે એક માછલીએ એ વસ્તુને ગળી લીધી, એમાંથી મત્સ્યગંધા થઈ. એ માછલી છે ઝાડમાં પેલા ખારવાના માછીમારના હાથમાં માછલી આવી, એને ચીરી તો અંદરથી છોકરી નીકળી. કોઈ ડોક્ટરને કોઈને પૂછજો કે માછલીમાંથી માણસ નીકળે ખરો. કોઈ જે સૃષ્ટિની જે પરંપરા છે, સૃષ્ટિની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા પ્રમાણે આ પોસિબલ છે. એમાંથી આ કન્યા નીકળી. હવે એનું નામ રાખ્યું મત્સ્યગંધા, કારણ કે માછલી જેવી ગંધ એમાંથી આવતી હતી એટલા માટે. પછી એ યોજન ગંધા થઈ ગઈ. પરાશર ઋષિના સંપર્કમાં આવી અને યોજન, જા 100 યોજન સુધી તારી સુગંધ નીકળ્યા કરશે, યોજન ગંધા. અને યોજન ગંધાના કારણે સંતનું રાજા છે એ પરણવા તૈયાર થયા. આ મત્સ્યગંધા વ્યાસની માં છે. કુમારાવસ્થામાં વ્યાસ જન્મ્યા છે. મત્સ્યગંધા જ્યારે પરણી નથી ત્યારે કુમારાવસ્થામાં વ્યાસ જન્મ્યા છે, અને છતાં વ્યાસ અકલંક છે. તમારો પ્રાચીન સમાજ જોજો, એ સમાજની ઉદારતા જોજો. સંતનું રાજા જેવો રાજા જ્યારે ખારવાની દીકરી સાથે પરણવા તૈયાર થયા હશે, સમાજે ટીકા નહીં કરી હોય, સમાજે વિરોધ નહીં કર્યો હોય, ધર્મ રસાતળમાં નહીં ગયો હોય. ના, એવું કંઈ નહીં. મહાભારતના બધા પાત્રો બેટી વ્યવહારની બહુ મોટી ઉદારતા છે. અને મારું એવું માનવું છે, સુપર પ્રજા કોણ થતી હોય છે? જેના ત્યાં રોટી અને બેટી વ્યવહારની ઉદારતા હોય એ જ સુપર પ્રજા થતી હોય છે.